નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સ્પીડ ન્યૂઝ સાથે. હું છું આપની સાથે દીક્ષિતા. શરૂઆત કરીશું તે પહેલા રાજકોટથી મહત્વના સમાચાર. વાવડી જમીન કૌભાંડ ઢાંકવા અબજોની કિંમતના દસ્તાવેજોની ચોરી કે નાશ કરાયો તે સવાલ ઉભો થઈ રહ્યો છે. વાવડી ગામ રાજકોટ મહાનગરપાલિકામાં ભળ્યા બાદ ત્યાં હાલ વોર્ડ ઓફિસ કાર્યરત છે. રોજ ઓફિસના તાળા ખુલે અને બંધ થાય છે. એક પણ દિવસ તાળું તૂટેલું નથી તો દસ્તાવેજ ચોરી કેમ થયા? વાવડી ગ્રામ પંચાયતની બાજુમાં આવેલા નાળામાં તપાસ કરતા દસ્તાવેજ બાંધવાના કપડાં પણ મળ્યા. મહત્વના કાગળો ક્યાં ગાયબ થયા તે સૌથી મોટો સવાલ છે. ગ્રામ પંચાયતના દસ્તાવેજ અને 135 નોટિસો પડી હતી. તો ગૌરવ દવે રાજકોટથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ગૌરવ, ઓફિસના તાળા ખુલે છે, બંધ થાય છે અને એક પણ દિવસ એવું નથી બન્યું કે તાળું તૂટેલું છે, તો પછી આ દસ્તાવેજો ક્યાં ગયા? શું તે અંગે કોઈ માહિતી સામે આવી છે ખરી? ચોક્કસ જ દીક્ષિતા, વાવડી ગામની અંદર જે પંચાયત આવેલી હતી અને 8 વર્ષથી આ વાવડી ગામ છે તે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભળી ચૂક્યું છે. વોર્ડ નંબર 12ની અંદર આ જે વાવડી ગામ છે તે ભળી ચૂક્યું છે. તેમ છતાં પણ હવે ક્યાંક તેમના જે દસ્તાવેજો હતા તે ગુમ થવાની ફરિયાદ છે તે તલાટી મંત્રી દ્વારા કરવામાં આવી હતી અને ત્યાર પછી કલેક્ટરે તપાસના આદેશ છે તે આપ્યા હતા. ખાસ કરીને આજે એક વાવડી ગામની અંદર એક જમીન કૌભાંડ છે તે થયું હતું, ત્યાર પછી આ જે દસ્તાવેજો છે તે ગુમ કરવામાં આવ્યા હોવાની જે આશંકા છે તે જોવા મળી રહી છે. સાથે જે રીતના એક ભંગારનો ડેલો છે કે જ્યાંથી રાજકોટ મહાનગરપાલિકાના જે મહત્વના જે દસ્તાવેજો છે તે પણ મળી આવ્યા છે. જો આ દસ્તાવેજનો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાશ કરવામાં આવ્યો હોય તો તે કટિંગ કરીને તેનો નાશ છે તે કરવામાં આવતો હોય છે. પરંતુ આપ દ્રશ્યોની અંદર સીધી રીતે જોઈ શકો છો કે આ ભંગારનો ડેલો છે અને ભંગારના ડેલાની અંદર જી 24 કલાકની ટીમ અહીં પહોંચી છે. જે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આ જે મહત્વના જે ઓરિજિનલ દસ્તાવેજો છે કે જે અહીં પડેલા છે તે પણ એક શંકા છે તે ઉપજાવી રહ્યું છે. કારણ કે કોઈ પણ દસ્તાવેજનો જ્યારે કોઈ પણ કચેરી દ્વારા નાશ કરવામાં આવતો હોય છે તો આ દસ્તાવેજ પૂરતા પ્રમાણમાં નહીં પરંતુ કટિંગ કરેલી હાલતમાં જે તેનો નાશ છે તે કરવાનો હોય છે. પરંતુ આ જે દસ્તાવેજ અહીંથી મળી આવ્યા છે તે 2022ની સાલના, એટલે કે તાજા જે દસ્તાવેજો છે તે છે. અને સાથે જ આ પ્રકારે રાજકોટ મહાનગરપાલિકા કઈ રીતના નાશ કરી શકે તે એક સૌથી મોટો સવાલ છે તે અત્યારે ઉદ્ભવી રહ્યો છે. વાવડી ગામની અંદર પણ આ જ પ્રકારની વસ્તુ છે તે સામે આવી છે. ફરી એક વખત આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. કારણ કે વાવડી ગામની પાસે આવેલું જે ગ્રામ પંચાયતની ઓફિસની પાછળ આવેલું જે વોકડો છે કે ત્યાંથી પણ આ જ પ્રકારે દસ્તાવેજો છે તે મળી આવ્યા છે. અને આ મહત્વના દસ્તાવેજ છે તે આ રીતે ગુમ થયા છે ત્યારે ક્યાંક કૌભાંડ છાવરવા માટે થઈને આ રેકર્ડ છે તે ગુમ કરવામાં આવ્યું હોય તે પ્રકારનો જે શંકાઓ છે તે અત્યારે ઉપજાઈ રહી છે. સાથે જે રીતના વાવડી ગામની અંદર તાજેતરની અંદર એક જમીન કૌભાંડ એક મોટું સામે આવ્યું હતું, એમાં પણ આ જ પ્રકારના દસ્તાવેજોની જે જરૂર હતી પરંતુ ક્યાંક જે સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવે અથવા તો કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવે એ પહેલાં જ આ રેકર્ડ છે તે ક્યાંક ગુમ છે તે કરવામાં આવ્યું હોય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો વાવડી ગ્રામ પંચાયત પાસે જે વોકડાની અંદરથી પણ અનેક દસ્તાવેજો છે તે મળ્યા છે. જે દસ્તાવેજો પેક કરેલા જે પોટલાના જે કાપડ હોય છે તે કાપડ મળી આવ્યા છે, એટલે કે ક્યાંક અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. કારણ કે જ્યારે પણ તલાટી મંત્રી હતા તેમના દ્વારા જે જગ્યાએ આ જે પોટલાઓ દસ્તાવેજના રાખવામાં આવ્યા હતા એ જગ્યાએ નથી, તે શંકાને આધારે જે કલેક્ટર સમક્ષ ફરિયાદ છે તે થઈ હતી ને ત્યાર પછી કલેક્ટરે પણ તપાસના આદેશ છે તે આપ્યા હતા. હવે આ સમગ્ર મામલાની અંદર જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કોના દ્વારા આ દસ્તાવેજો છે તે ગુમ કરવામાં આવ્યા હતા? વાવડી ગ્રામ પંચાયત કે જ્યાં સીસીટીવી ફૂટેજ છે તે લગાવવામાં આવેલા છે, તેમ છતાં પણ સીસીટીવી ફૂટેજ છે તે હજુ સુધી જાહેર છે તે કરવામાં નથી આવ્યા. સમગ્ર મામલાની જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો એક મોટું આખું કૌભાંડ છે તે સામે આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. જી બિલકુલ, આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આપે જોયું દસ્તાવેજ જે રીતે ત્યાં પડી રહ્યા છે, કોઈ કૌભાંડને છુપાવવા માટે આ ષડયંત્ર રચ્યું હોય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. સીસીટીવી ફૂટેજ છે તેની તપાસ હાલ તો કરવામાં આવી રહી છે. વાવડી ગામ રાજકોટ મહાનગરપાલિકામાં ભળ્યા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો.